निरंतर मेहनत, सचोट मार्गदर्शन, कौशल्य અને ક્ષમતાને સહારે તાજેતરમાં સંપન્ન થયેલા 17મી જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ 2022-23 લખનૌ મુકામે તારીખ 9 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર યોજાઈ હતી, જેમાં મોડાસા નગરની સર્વોદય હાઈસ્કૂલમાં ધોરણ 12નો વિદ્યાર્થી ભાવેશ એમ ખેલવાણીએ ગુજરાતની ટીમ તરફથી રમતા ટીમ ઇવેન્ટમાં રાષ્ટ્રકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવી શાળાને ગૌરવવંત બનાવેલ છે। ભાવેશે રાષ્ટ્રકક્ષાએ છેલ્લા સતત 5 વર્ષથી મેડલ મેળવવાની પરંપરા જાળવી રાખતા આવા પ્રતિભાશાળી ખેલાડીને મોડાસા કેળવણી મંડળના પ્રમુખે તથા તમામ સુપરવાઇઝરોએ ભાવેશના સાતત્યસભર પ્રદર્શન અને તેમાં રહેલી પ્રતિભાને બિરદાવતા પ્રોત્સાહિત કર્યો હતો। હું ભાવેશ મુકેશકુમાર ખિલવાણી, હું અત્યારે 12મા ધોરણમાં ભણી રહ્યો છું। અત્યારે હું 5મા ધોરણથી સોફ્ટ ટેનિસમાં જોડાયેલો છું। તેમાં મારા કોચ કમલેશભાઈ જોશી સર, અજય સર એન્ડ રવિ સરે મારા પાછળ ખૂબ જ મહેનત કરી છે। અત્યારે હું આ જગ્યાએ પહોંચ્યો છું એ પાછળ મારા જેટલા પણ કોચી સરે મહેનત કરી છે અને હું ખૂબ જ એમનો આભારી છું। એમના લીધે જ હું આ અહીંયા સુધી પહોંચી રહ્યો છું। એમણે મને ભણવાની સાથે રમવા પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે। હું અત્યારે શ્રી સીધી બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં ભણી રહ્યો છું, તેની સાથે જ મને અહીંયા કોચિંગ આપવામાં આવી રહી છે। હાલમાં હું 17મી નેશનલ અટલ જુનિયર ચેમ્પિયનશિપમાં લખનૌ મુકામે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, તે બદલ હું મારા દરેક શિક્ષકગણ તેમજ પ્રિન્સિપાલને હું આભારી માનું છું, જેમણે મને ભણવાની સાથે રમવા પણ ખૂબ જ સફળ કર્યો છે। શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલ, ધોરણ 12 કોમર્સમાં ભણતો વિદ્યાર્થી ભાવેશ ખિલવાણી, જે ગુજરાતની ટીમમાં પસંદગી પામતા 17મી અટલ જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ તારીખ 9/12/2022 રોજ લખનૌ મુકામે યોજાઈ હતી, જેમાં તેણે નેશનલ મુકામે ટીમ ઇવેન્ટમાં હરિયાણાની ટીમને હરાવીને ફાઇનલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે। તે બદલ શાળા પરિવારના આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ બિપિન કાકા, પ્રમુખશ્રી બિપિન કાકા ર શાહ સાહેબ, જે સર્વે સ્પોર્ટ્સ શિક્ષક રવિન્દ્ર કુંવર, વિનુભાઈ પટેલ સર્વેએ તેમને અભિનંદન પાઠવી શાળાનું ગૌરવ અપાવ્યું છે। તે બદલ ફરીથી ભાવેશ ખિલવાણીને અભિનંદન। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।